જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે ઢેબરા અને લાલ મરચાની તીખી ચટપટી ચટણીની રેસીપી લઈને આવી છું. 5 લોકો માટે આપણે બનાવી રહ્યા છીએ, તો તમે ઇન્ગ્રીડિયન્ટ્સ તે પ્રમાણે નોટ કરી લેજો. તો લાલ મરચાની ચટણી તમે આ રીતે પહેલાં નહીં બનાવી હોય એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. અને આપણા આ ઢેબરા જે છે તે પાલક, મેથી અને બાજરીના ઢેબરા છે. એકદમ સહેલાઈથી હું તમને બધું માપ સાથે જ બતાવવાની છું અને એકદમ ટેસ્ટી એવી ચટણી પણ આપણે અહીંયા તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, આ ઢેબરા અને લાલ મરચાની તીખી ચટણી માટે એક લાઇક ચોક્કસથી આપજો. જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે કંઈક નવું તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે. ચેનલ પર નવા હોય તો નવા નવા વિડીયોઝના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન ચોક્કસથી પ્રેસ કરજો. સૌપ્રથમ આપણે અહીંયા ઢેબરાનો લોટ બાંધી લઈએ, તો તેના માટે 1 કપ આપણે બાજરીનો લોટ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. જે રોટલી માટે આપણે લોટનો ઉપયોગ કરીએ તે જ લોટ અહીંયા લેવાનો છે. અને ત્યારબાદ 3 ટેબલસ્પૂન આપણે અહીંયા બેસન એટલે કે ચણાની દાળનો લોટ ઉમેરીશું. બેસન ઉમેરવાથી ઢેબરા સ્વાદમાં ટેસ્ટી પણ બને છે અને ખાવામાં થોડાક સોફ્ટ બને છે. ત્યારબાદ ઢેબરામાં મસાલો ઉમેરવા માટે આપણે અહીંયા લીલું લસણ 1 મિક્સર જારમાં ઉમેરીશું. તો લીલા લસણનો સફેદ ભાગ અને લીલો ભાગ બંને ઉમેરવાના છે. તો 1/4 કપ લીલું લસણ ઉમેરીએ અને આદુના ટુકડા થોડાક ઉમેરીશું. ત્યારબાદ 3 થી 4 આપણે લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાં આપણે થોડાક તીખા જ લેવાના છે, કારણ કે ઢેબરાના લોટમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. એટલે લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. હવે અહીંયા મેં 200 ગ્રામ પાલકને સારી રીતે પાણીથી ધોઈ અને 5 મિનિટ માટે બાફી લીધી છે. વધારે નથી બાફવાની, બસ તે થોડીક સોફ્ટ થઈ જાય તેટલું બાફી અને ત્યારબાદ પાલકનું પાણી આપણે કાઢી અને તેને મિક્સરમાં ઉમેરી લઈશું. હવે આ બધું આપણે એકસાથે બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ, તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આ રીતે તેની પેસ્ટ તૈયાર કરવાની છે. પાલક ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે, પણ પાલકથી ઢેબરાનો કલર થોડોક લીલો આવે છે, સારો એવો તેનો કલર આવે છે અને પૌષ્ટિક તો છે જ પાલક. એટલે પાલક ઉમેરશો તો ઢેબરાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. તો આ પેસ્ટને આપણે લોટમાં ઉમેરીએ અને ત્યારબાદ 3 ટેબલસ્પૂન આપણે તેમાં દહીં ઉમેરીશું. તો દહીં થોડું ખાટું ઉમેરીશું જેથી કરીને ઢેબરાને તમે 2-3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો. અને ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ પણ પ્રિઝર્વેટિવનું જ કામ કરે છે. અને ત્યારબાદ આપણે તેમાં 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં 1/2 કપ ઝીણી સમારેલી મેથી ઉમેરીશું. મેથી, પાલક અને ધાણા ઉમેરવાથી આપણા ઢેબરા સ્વાદિષ્ટ પણ બને છે અને પૌષ્ટિક પણ બને છે. હવે ફ્રેન્ડ્સ, આપણે તેની અંદર 1/2 ચમચી અજમો ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી સફેદ તલ ઉમેરીશું. ત્યારબાદ સ્વાદ મુજબ આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. અને 1/2 ટીસ્પૂન આપણે તેમાં હિંગ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર 3 ચમચી ગરમ કરેલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી ઢેબરા અંદરથી મોઇસ્ટ બને છે અને તે બહુ જ સ્વાદિષ્ટ બને છે. ત્યારબાદ ઢેબરામાં આપણે 2-3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. બધું જ બરાબર આપણે અહીંયા પહેલાં મિક્સ કરી લેવાનું છે. આ ઢેબરાને તમે ક્યાંય મુસાફરીમાં જતા હોય તો લઈ જઈ શકો છો. ઢેબરા 2-3 દિવસ સુધી ખરાબ નથી થતા અને એકદમ સોફ્ટ બને છે. ફ્રેન્ડ્સ, તમે અત્યાર સુધી મારી ચેનલ ઉપરથી કઈ કઈ વાનગીઓ જોઈ અને ટ્રાય કરી છે અને તમે સક્સેસ ગયા છો તે મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો. તમારા કોમેન્ટ વાંચવાનું મને બહુ જ પસંદ આવે છે અને મને ઘણું બધું મોટિવેશન પણ મળે છે. તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે અને લોટ આપણે થોડોક સોફ્ટ બાંધવાનો છે. રોટલી કરતાં થોડોક ટાઈટ અને ભાખરી કરતાં નરમ એવો લોટ બંધાઈ જાય ત્યારબાદ ઢાંકીને આપણે તેને 15-20 મિનિટ માટેનો રેસ્ટ આપવા માટે મૂકીશું. ત્યાં સુધી આપણે લાલ મરચાંની ચટણી બનાવી લઈએ. તો મેં અહીંયા 400 ગ્રામ ફ્રેશ લાલ મરચાં લીધા છે. અત્યારે માર્કેટમાં આ લાલ મરચાં અવેલેબલ હોય છે, તો આની ચટણી પણ બહુ જ સરસ બને છે. તમે તેને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો.
તો એક મહિના સુધી આ ચટણીને સ્ટોર કરવા માટેની બધી ટિપ્સ પણ હું તમારી સાથે શેર કરવાની છું. તો પહેલાં આપણે લાલ મરચાંને સારી રીતે પાણીથી ધોઈ લઈએ અને ત્યારબાદ આપણે તેને કિચન નેપકિનથી લૂછી લેવાનું છે. બિલકુલ કોરા હોવા જોઈએ. જો તમારે એક મહિના માટે સ્ટોર કરવું હોય તો તેમાં પાણીનો ભાગ બિલકુલ પણ ના હોવો જોઈએ. બધા મરચાં સારી રીતે કોરા કરી ત્યારબાદ આપણે તેને કટ કરવાના છે. કટ કરવા માટે હું કેંચીની મદદ લઈ રહી છું, જેથી કરીને હાથમાં બળતરા ના થાય. જો તમે વધારે તીખું ના ખાતા હોય તો નીચેના ભાગમાં વધારે બીજ હોય છે, તે તમારે અલગ કરી લેવાના. મરચામાંથી તમે બીજ અલગ કરી લેશો તો ચટણી વધારે સ્પાઇસી નહીં બને. પણ અત્યારે હું થોડીક સ્પાઇસી ચટણી જ બનાવી રહી છું. બધા મરચાં મેં આ રીતે કટ કરી લીધા છે. સારી રીતે ધોઈને લૂછીને પછી કટ કરશો એટલે તેમાં પાણીનો ભાગ બિલકુલ પણ નહીં હોય. તો આ જે એક્સ્ટ્રા બીજ હોય, વધારે જે બીજ તમને જ્યાં દેખાય તે જો તમારે કાઢવા હોય તો તમે આ રીતે કાઢી શકો છો. પણ આ ચટણી થોડી સ્પાઇસી હશે તો ખાવાની વધારે મજા આવશે. પણ તમે તમારી ચોઈસ પ્રમાણે તેને કાઢી પણ શકો છો. હવે અહીંયા ફ્રેન્ડ્સ મિક્સર જારની અંદર મેં 2 મોટી ડુંગળી લીધી છે અને તેમાં આપણે 20-25 કળી લસણની ઉમેરીશું. ત્યારબાદ આપણે તેની અંદર બધા જ લાલ મરચાં ઉમેરી લઈએ. તમને થતું હશે કે લસણ ડુંગળી ઉમેર્યા છે તો એક મહિના માટે સ્ટોર કઈ રીતે થશે, હું તમને આગળ વિડીયોમાં ટિપ્સ આપવાની જ છું. તો આ ચટણીને આપણે આ રીતે પહેલાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. ત્યારબાદ એક પેનમાં આપણે 3-4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ. ચટણીને એક મહિના માટે સ્ટોર કરવી હોય તો તેલ સારી માત્રામાં અહીંયા તમારે ઉમેરવાનું છે. ત્યારબાદ 1 ચમચી આપણે તેમાં રાઈ ઉમેરીશું. રાઈ એકદમ સરસ ચટકવા લાગે ત્યારબાદ આ લાલ મરચાંની ચટણી જે આપણે ગ્રાઇન્ડ કરીને રાખી છે તેને આપણે ઉમેરી લઈએ. ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી આ ચટણી બને છે પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. અને મહત્ત્વની વાત છે કે તમે તેને એક મહિના માટે સ્ટોર કરી શકો છો. તો ચટણીને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પહેલાં આ ચટણી બધું જ તેલ એબ્ઝોર્વ કરી લેશે અને ત્યારબાદ મરચાંનું પાણી સુકાતું જશે અને ચટણીમાંથી તેલ પણ છૂટું પડતું જશે. તો આ સમયે આપણે પહેલાં તેની અંદર 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને 1 ચમચી આપણે તેમાં આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂર પાવડર ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ થોડોક ચટપટો થશે અને થેપલા અને ઢેબરા સાથે ખાવાની વધારે મજા આવશે. કોઈપણ ચટણીમાં થોડોક ચટપટો ટેસ્ટ હોય તો તે વધારે ટેસ્ટી બનતી હોય છે. તો ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને અત્યારે ચટપટા અને તીખા ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું અહીંયા 2 ચમચી ખાંડ ઉમેરી રહી છું. તમે ખાંડની જગ્યાએ 2 ચમચી એટલે કે થોડોક ગોળ ઉમેરી શકો છો. આટલી ખાંડ ઉમેરવાથી ચટણી બિલકુલ પણ ગળી નથી બનવાની, તીખાશ તેની અંદર જળવાઈ રહેશે. કારણ કે આ મરચાં છે તે બહુ જ તીખા હોય છે. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લીધું છે. ધીમા તાપે આપણે તેને થવા દઈએ જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે. તો લગભગ 5 મિનિટ મેં તેને આ રીતે ધીમા તાપે થવા દીધી હતી અને તેમાંથી બધી બાજુએથી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી રહ્યું છે. મરચાંનું પાણી બળવા લાગશે અને ચટણીમાંથી તેલ છૂટું પડવા લાગશે એટલે આપણી ચટણી જે છે તે હવે તૈયાર થઈ ગઈ છે. ચટણીમાંથી તેલ છૂટું પડશે તો તમે ચટણીને વધારે દિવસ સુધી સ્ટોર કરી શકશો અને તમારી ચટણી ખરાબ નહીં થાય. 1 મહિના સુધી તમે કાચની બોટલમાં તેને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ચટણી આ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે ગેસને બંધ કરી લેવાનું છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે ગેસ બંધ કર્યા પછી તેની અંદર 2-3 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુનો રસ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે આપણે ગેસ બંધ કર્યા પછી તેને ઉમેરવાનું છે. તમે લીંબુના રસની જગ્યાએ વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. પણ જો તમે વિનેગર ઉમેરવા માંગતા હોય તો ચટણી ઠંડી થઈ જાય ત્યારબાદ તેમાં તમારે 2 ચમચી વિનેગર ઉમેરી તેને મિક્સ કરી અને એરટાઇટ કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું. તો ચટણી આપણી અહીંયા તૈયાર છે. હવે આપણે અહીંયા ઢેબરા બનાવી લઈએ. તો લોટને પણ 20-એક મિનિટનો સમય થઈ ગયો છે તો હવે આપણે આમાંથી ઢેબરા બનાવી લઈશું. તો તમારે જે સાઇઝના ઢેબરા બનાવવા હોય તે સાઇઝનો તમારે આ રીતે એક લૂઓ તૈયાર કરી લેવાનો છે. તો હું અત્યારે થોડાક નાની સાઇઝના જ ઢેબરા બનાવી રહી છું અને ઢેબરા બનાવવા માટે મેં અહીંયા એક બટર પેપરનો ઉપયોગ કર્યો છે. તેની ઉપર થોડો કોરો લોટ ભભરાવી અને ઢેબરાનો લૂઓ આપણે મૂકીશું. ઉપરથી આપણે થોડાક સફેદ તલ આ રીતે તેની ઉપર મૂકીશું અને થોડોક લોટ ભભરાવી આપણે તેને વણી લેવાનું છે. એકદમ સહેલાઈથી વણાઈ જાય છે. જો તમે આ રીતે વણશો તો એકદમ સરળતાથી તમે તેને વણી શકશો. તમારી પાસે બટર પેપર ના હોય તો તમે કોઈ પ્લાસ્ટિકની પોલિથીનનો ઉપયોગ પણ કરી શકો છો.
અહીંયા તલ ઉમેરવાથી આપણા ઢેબરા એકદમ સરસ દેખાઈ રહ્યા છે. અને આ જ રીતે આપણે બાકીના ઢેબરાને પણ વણી લેવાનું છે. તો ઢેબરા બધા જ આપણે પહેલાં વણી લઈએ. ફ્રેન્ડ્સ, મેં થોડા દિવસ પહેલાં જ લાલ લીલા મરચાંના કાઠિયાવાડી સ્ટાઇલ બનતા અથાણાની રેસીપી શેર કરેલી છે. તમે ના જોયો હોય તો તે વિડીયો જોઈ લેજો, તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો અહીંયા બીજો ઢેબરો પણ મેં એકદમ સરળતાથી વણી લીધો છે. બહુ સરળતાથી તમે તેને વણી શકો છો. તો છે ને એકદમ સરસ. તો એકદમ ટેસ્ટી એવા ઢેબરા માટે એક લાઈક તો બને છે, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે ઢેબરાને આપણે શેકી લેવાનું છે. તો તવા ઉપર મેં થોડુંક તેલ લગાવ્યું છે અને ઢેબરાને આપણે શેકી લઈએ. તલવાળો ભાગ મેં પહેલાં નીચે મૂક્યો છે. ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી બંને બાજુ આપણે પહેલાં તેને શેકી લઈએ. જ્યારે પણ તમે ઢેબરાને શેકો ત્યારે તેને બિલકુલ હળવા હાથે જ પ્રેસ કરવાનું, બહુ દબાવીને પ્રેસ નહીં કરવાનું, નહીં તો ઢેબરા કડક થઈ જશે. તો બિલકુલ હળવા હાથે તમે તેને પ્રેસ કરો અને આ રીતે તેને ફ્લિપ કરો. બંને બાજુ થોડાક થોડાક શેકાઈ જાય ત્યારબાદ બ્રશની મદદથી આપણે થોડું ઘી લગાવીશું. ઘી લગાવીને તમે ઢેબરા બનાવશો તો તમારા ઢેબરામાં સ્મેલ નહીં આવે અને ઢેબરા ટેસ્ટી બનશે અને 2-3 દિવસ સુધી તે સારા જ રહેશે, ખરાબ નહીં થાય. બંને બાજુ આપણે તેને શેકી લેવાનું છે. જ્યાં સુધી ગોલ્ડન સ્પોટ આવે ત્યાં સુધી આપણે બંને બાજુ તેને શેકી લઈએ. તો આ રીતે ઢેબરાને શેકીને તૈયાર કરી લઈશું. બધા જ ઢેબરા આપણે આ રીતે બનાવી લેવાના છે. તમે લોકો કયા સિટીથી આ વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો, એટલે મને ખબર પડે કે મારા વ્યૂઅર્સ કઈ કન્ટ્રીથી વિડીયો જોતા હોય છે અને કઈ સિટીથી તે લોકો આ વિડીયો પસંદ કરતા હોય છે. તો એકદમ લાલ મરચાંની ટેસ્ટી ચટણી સાથે આપણા આ ઢેબરા જે છે તે તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. તો ગરમાગરમ ઢેબરા અને ગરમાગરમ લાલ મરચાંની તીખી ચટણી તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમે આ લાલ ચટણી પહેલાં ક્યારેય બનાવી છે કે નહીં તે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. એક વખત ટ્રાય કરજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તમને ત્યાં પૂરો આન્સર આપીશ. આ લાલ ચટણી સિવાય તમે તેને લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ઢેબરા જ એટલા ટેસ્ટી હોય છે કે તેને લાલ ચટણી, લીલી ચટણી, દહીં કોઈની સાથે પણ સર્વ કરી શકાય છે. તે બહુ જ સ્વાદિષ્ટ બને છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન ચોક્કસથી પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરો. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચોક્કસથી પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોસના નોટિફિકેશન સમયસર મળતા રહેશે. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.